રાજ્યભરના ઇન્ટર્ન ડોક્ટરો સ્ટાઇપન્ડ વધારાની માંગ સાથે આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે જામનગરની એમપીસા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાયા છે ઉલ્લેખનીય છે કે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલને પગલે સરકારી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર પ્રભાવિત થશે દરમિયાન આજે નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ હડતાલ મુદ્દે સરકારનો વલણ સ્પષ્ટ કર્યું હતું તેમણે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું છે કે જો ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ કરશે તો તેમને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે પીજીમાં એડમિશન નહીં મળે સરકાર અને ઇન્ટર્ન ડોક્ટરો સામસામે આવી ગયા છે ત્યારે આવનારા દિવસોમાં આ સંઘર્ષ વધુ બને તેવો ભય છે ખેડૂતો નવા કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા અઢાર દિવસથી આંદોલન કરી રહ્યા છે આજે જામનગરમાં પણ લાલ બંગલા સર્કલમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટીના આગેવાનો એક દિવસના પ્રતિક ઉપવાસ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા પોલીસ દ્વારા અઢાર પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછી ઠેલાઈ છે ત્યારે ચૂંટાયેલા હોદ્દેદારોની મુદ્દત પૂર્ણ થતાં કોર્પોરેશનમાં વહીવટદાર નીમવામાં આવ્યા છે જામ્યુકોમાં કમિશનર સતીશ પટેલને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોર્પોરેટરો વગેરેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે પરંતુ જામ્યુકોની વેબસાઇટ પર હજુ પણ મેયર તરીકે હસમુખભાઈ જેઠવાનું નામ દર્શાવવામાં આવી રહ્યું છે તેમના એક ફેસબુક એકાઉન્ટમાં પણ મેયર તરીકેનો તેમનો હોદ્દો હજુ દર્શાવાઈ રહ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા સુભાષભાઈ જોશીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પણ તેમનો હોદ્દો દર્શાવાયો છે આમ તો આ નાની બાબત કહેવાય પરંતુ ડિજિટલ ઇન્ડિયાના ગીતગાતું તંત્ર ખુદ સમયસર ડિજિટલી અપડેટ થવામાં માનતું નથી એ બાબત ચર્ચાસ્પદ બની છે